કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે એકદમ ઓલરાઈટ હશો બધા. અને આજના વિડીયોમાં વાત કરવાની છે કે મેં જ્યારે લાસ્ટ પેરી સિરીઝ બનાવી એના પહેલાનો વિડીયો કે જેમાં ઘણા બધાનો ક્વેશ્ચન હતો, એમાં મેં વાત કરેલી કે પેરેન્ટ્સના વિઝા કેવી રીતે લેવા, તો એમાં મેં તમને ડોક્યુમેન્ટની વાત કરેલી અને શું શું જરૂરિયાત હોય કમ્પલસરી, તો એની વાત કરેલી. એના પછી ઘણા બધા લોકોએ એપ્લાય કરે, અને હા, હજુ પણ ઘણા લોકોને પેરેન્ટ્સને બોલાવવાની ઈચ્છા હોય છે. એટલે કે કોન્વોકેશનમાં તો તમે બોલાવી શકો, એ પહેલાં જો તમારી ઈચ્છા હોય તો શેની જરૂર પડે એના ડોક્યુમેન્ટની વાત તમને વિડીયોમાં કરી છે. તમે ના જોયું હોય તો વિડીયો જોઈ લેજો, આપણી ચેનલ ઉપર હશે તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ. હવે તમે પેરેન્ટ્સને બોલાવતા બોલાવી તો લો છો, પણ એના પછી ખર્ચો કેટલો થાય? કેમ કે મેં ફેસબુક પોસ્ટ કરેલી, એ મારા પેરેન્ટ્સ 2 મહિના આઈ થિંક રહ્યા અને પછી ગયા, ત્યારે મેં એક ફેસબુક પોસ્ટ કરેલી, એમાં લખેલું ક્લિયર કટ કે, એટલે મજાકમાં જ લખેલું કે તમારે પેરેન્ટ્સને બોલાવવા હોય તો બેંક બેલેન્સ સામે, એટલે બેંકની એપ્લિકેશનમાં નજર નાખી લેવી ઓપન કરીને કે બોલાવી શકાય એટલા આપણે કેપેબલ છીએ કે નહીં. કેમ કે બોલાવતા તો બોલાવો છો, અને એના પછી અહીંયા કેટલી કેટલી પ્રોબ્લેમ તમારે ફેસ કરવી પડે એની આજના વિડીયોમાં વાત કરીશ. એટલે કે ટોટલ ખર્ચો કેટલો છે? મારા પેરેન્ટ્સને મેં બોલાવ્યા અને એ લોકો 2 મહિના રહીને ગયા. મેં એક દિવસ પણ કોઈ દિવસ આમ ગણતરી નથી મારી હજુ કે કેટલો ખર્ચો થાય, પણ અવારનવાર લોકો પૂછે કે મમ્મી પપ્પાને બોલાવ્યા તો કેટલો ખર્ચો થયો, કેટલો ખર્ચો થયો. તો હું તમને ટોટલ તો નહીં કહું, પણ જેટલો જેટલો ખર્ચો થયો હશે જ્યાં જ્યાં તમારે જરૂર પડે કે આટલો આટલો થઈ શકે. કેમ કે મારા પેરેન્ટ્સ 2 મહિના રહ્યા હતા, અને તમે જો 6 મહિના રાખી શકો, 6 મહિનાનો વિઝા મળે, તો કેટલો ખર્ચો થાય એ ડિફરન્સ. આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો તમે વિઝા એપ્લિકેશન કરો એના ત્યાંથી કરીએ, તો વિઝા એપ્લિકેશનનું 100 પાઉન્ડ આઈ થિંક એટલે કે 10,000 જેવો ખર્ચો હોય છે. તો પર પર્સન 10,000 હોય છે, અને તમે કોઈ એજન્ટ થ્રુ કરાવતા હોય તો એ લોકો એપ્લિકેશન ચાર્જ જે લેતું હોય છે, ડિપેન્ડ કરે તમારી પ્રોફાઇલ. એના પછી તમારા પેરેન્ટ્સ અહીંયા આવે છે, તો ફ્લાઇટ ટિકિટ તમે બુક કરાવો છો, કયા સમયમાં બુક કરાવો છો એના ઉપર ડિપેન્ડ છે. જો વેકેશન જેવો ટાઈમ હોય અને ટ્રાવેલિંગ વધારે થતું હોય તો તમને ફ્લાઇટ ટિકિટ મોંઘી મળી શકે, તો એના ઉપર ડિપેન્ડ છે. એટલે લગભગ અમારી મારા પેરેન્ટ્સની ફ્લાઇટ ટિકિટ 1.30-1.40 આસપાસ થયેલી, બંને જણની રિટર્ન ટિકિટ. પછી એના પછી અહીંયા આવે એટલે આપણે એરપોર્ટ ઉપર પિકઅપ કરવા જઈએ તો લેવા જઈએ, પછી મૂકવા જઈએ તો ટેક્સી કરીને જઈએ, તો એમાં વન ટ્રીપ 50 પાઉન્ડથી 70 પાઉન્ડમાં પડે, ડિપેન્ડ કરે છે કે તમને ટેક્સી અવેલેબલ થાય છે કે નહીં. લગેજ લઈને તમે એરપોર્ટથી ઘરે આવો અને મૂકવા જાઓ, એટલે તમે ટેક્સી કેવી બુક કરો છો એના ઉપર ડિપેન્ડ છે. એના પછી ઘરે આવે એના પછી તમારે મેઇન પ્રોબ્લેમ એ ફેસ કરવો પડે કે અમને રાખશો કેમ. કેમ કે અહીંયા રહેણીકહેણી ઇન્ડિયા જેવી નથી. કેમ કે અહીંયા આપણે જે એક મોટા 2 BHKમાં જે ઇન્ડિયા રહેતા હતા, જેવડા 2 BHKમાં 2 BHK તમે ઇમેજિન કરી શકો ઇન્ડિયામાં રહેતા હો તો કેવી સાઈઝ હોય, તો બસ એ 2 BHKના મકાનમાં અહીંયા જેટલા ત્યાં આપણે જેટલા રૂમ છે એટલા ફેમિલી અહીંયા એક ઘરમાં રહેતા હોય. ફેમિલી ઇન ધ સેન્સ કે કપલ અથવા તો કપલ હોય અને એમના બાળકો હોય તો એ બધા રહેતા હોય, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ એક જ રૂમમાં તમારું આખું ઘર. તો હું અહીંયા જ્યાં રહેતો હતો ત્યાં બોક્સ રૂમ હતો, ત્યાં 7x5 નો બોક્સ રૂમ હતો, તો ત્યાં મેં 700 પાઉન્ડ રેન્ટ આપેલું પર મંથ, એટલે 2 મહિના રોકાયો તો એ હિસાબે એટલો ખર્ચો થાય 1400 સમથિંગ. એના પછી તમે અહીંયા આવ્યા હોય તો તમે ફરવા માટે ક્યાંક ને ક્યાંક લઈ જાઓ, તો અહીંયા જે આઇકોનિક પ્લેસ છે લંડનની એના વિઝિટ કરવા માટે એક મર્લિન પાસ છે, તો મર્લિન પાસ તમે ઓનલાઈન કરાવી શકો, એમાં 200 દિવસની વેલિડિટી હોય છે. ત્યાં તમને લંડન આઈ છે, મેડમ તુષાર છે, એવા લંડનના ઘણા આઇકોનિક પ્લેસ છે, ત્યાં તમે એમને ફેરવી શકો. તો એના માટેનો એક મર્લિન પાસ છે 90 પાઉન્ડનો. તમે 3 જણા હતા તો 3 મર્લિન પાસ લીધેલા. એના પછી તમે લંડનમાં ટ્રાવેલ કરાવતા હોય તો તમને ખબર હશે કે તમે ટ્રેનમાં જ્યારે ટ્રાવેલ કરાવો ત્યારે એક વખતે ટચ કરાવો એટલે 3, અત્યારે પહેલાં 2.90 કપાતા હતા, અત્યારે 3.10 કપાય છે વન ટાઈમનું. એ પાછું ડિપેન્ડ કરે તમે પીક અવરમાં ટ્રાવેલ કરો છો કે પીક અવરમાં નથી કરતા, એના ઉપર પ્લસ માઇનસ ચાર્જ છે. બસમાં જો તમે ટ્રાવેલ કરતા હોય તો 165 એક ટાઈમના કપાય છે, એટલે કે એક ટાઈમ તમે ટચ કરો એટલે 165 પાઉન્ડ કપાય. તો તમે બટ ઓબ્વિયસ છે કે તમે પેરેન્ટ્સને લઈને બહાર નીકળતા હોય અને તમારે જો ડ્રાઇવિંગ લાઇસન્સ ના હોય, પોતાની ગાડી ના હોય, તો તમે બસમાં ટ્રાવેલ કરાવવાના. કેમ કે અહીંયા તમે જ્યાં રહેતા હોય ત્યાંથી બસ સ્ટોપે જવા માટે ઓલમોસ્ટ 1/2 માઇલ તો ચાલવું જ પડે,
કેમ કે નજીક લકીલી કે તમારું હાઉસ બસ સ્ટોપ થી નજીક હોય તો તમે તરત બસ મળી જાય. એટલે ટૂંકમાં તમે બસમાં કે ટ્રેનમાં ટ્રાવેલ કરાવો તો એ હિસાબે જેટલી વખતે તમે બહાર જાઓ તો એટલા તમારે ચાર્જ થાય. તો એ ખર્ચો તમે ગણી લો કે જ્યાં જ્યાં તમે ફરવા લઈ જતા હોય એ વખતે તમારે. એના પછી અમે વેલ્સ ગયેલા તો ત્યાં મતલબ કે તમે આઉટ ઓફ ઇંગ્લેન્ડ યુકેમાં જે ચાર કન્ટ્રીઝ છે એમાં વેલ્સ, સ્કોટલેન્ડ છે, ઇંગ્લેન્ડ છે અને આયર્લેન્ડ છે. તો તમે ઇંગ્લેન્ડની બહાર જાઓ એટલે કે અમે વેલ્સ ગયેલા માકાળીના મંદિરે, ત્યાં કોચમાં જવું પડે, એ કોચનો એક્સ્ટ્રા ટિકિટ. એના પછી વાત કરીએ તો તમે શોપિંગ કરો, કેમ કે અહીંયાથી ઇન્ડિયા જાય પાછા એટલે કંઈક તો કંઈક શોપિંગ થાય જ. કેમ કે અને બીજો એક્સ્ટ્રા ખર્ચામાં મારે કોઈ ખર્ચો જમવાનો નહોતો થયો, કેમ કે એ લોકો આવે ત્યારે ઓલમોસ્ટ બધા મરી મસાલા ને બધું લઈને આવેલા. આપણે પેલો મીઠો લીમડો આવે ને ત્યાં સુધીની મારી મમ્મી તો તૈયારી કરીને આવેલી, કેમ કે એને ખબર કે છોકરો મસાલા વગર મળો છે. એટલે એ જમવામાં તો ઓલમોસ્ટ બધું કઠોળ ને એવું આઈ થિંક એક બેગ એની જ હતી, નાસ્તા અને કઠોળની ને એટલે ગ્રોસરી તો લગભગ 25-1 કિલો જેટલું હતું. એટલે જમવાનો તો બહુ ખર્ચો ના થાય, અને જો 2 મહિના રહ્યા વધારે રહેવાનું હોય તો બી અહીંયા જમવાનો એટલો ખર્ચો નથી થયો. અત્યારે મોંઘવારી વધી છે એટલે થોડોક વધી જાય, એના વિશે આપણે અલગ વિડીયોમાં વાત કરીશું કે અહીંયા રહેવાનું ખાવાનું કેટલો ખર્ચો. તો એ 2 મહિના રોકાયેલા એટલે એમની ગ્રોસરીનો તો બહુ ખર્ચો નહોતો, ટ્રાવેલિંગનો આટલો થયો અને બસ. અને શોપિંગ પણ, શોપિંગમાં કેવું છે કે શોપિંગ થોડી અઘરી કેમ થઈ જાય, કેમ કે અહીંથી ઇન્ડિયા જતા હોય ને ત્યારે ઇન્ડિયાવાળા ત્યાં આઈફોનની જ રાહ જોઈને બેઠા હોય મોસ્ટ ઓફ દરેક ફેમિલીમાં, એવું હોય કોમન કે ફોન કરો એટલે કે એમના મોટા ભાગે રિલેટિવના એવી જ વાત હોય કે કેટલા કમાવો છો, આઈફોન બાઈફોન તો મોકલો મારા માટે. પણ એ આઈફોન અહીંયા કેટલામાં પડે એ તો અહીંયા આવે ત્યારે જ એમને ખબર પડે. એટલે મેં તો બહુ ખાસ કરેલી મતલબ કે ખરીદી નહોતી કરેલી, મારા જે ઘરના ઘરના હતા એમના માટે થોડી કરેલી, કેમ કે કપડાં ને એવું તમે અહીંથી લઈ જાઓ અને ચોકલેટો અહીંથી લઈ જાઓ. હવે તો દરેક બ્રાન્ડ દરેક કંપની ઇન્ડિયામાં પહોંચી ગઈ છે એટલે બધી વસ્તુ અહીંથી ઊંચી કરીને લઈ જવી ત્યાંથી બેટર છે, ત્યાંથી ખરીદી લેવી. પણ આ તો એક ફોર્માલિટી હોય કે વિદેશથી આવે એટલે તમારે બધાને કાજુ બદામ ને ચોકલેટો ને એવું આપવું પડે એટલે એ કરવી પડે. તો એ લગભગ કેટલી થયેલી એ શોપિંગ, તમે ગણો તો બી 500-700 પાઉન્ડની શોપિંગ થઈ જાય. એટલે 6 મહિના જો રહે તો તમે અંદાજો લગાવી શકો. પણ મને સૌથી વધારે મોંઘું પડ્યું તો રેન્ટ પડ્યું, કેમ કે નાના રૂમમાં થોડું રેન્ટ વધારે આપવું પડ્યું. એટલે એમના આમ તો 6 મહિના એ લોકોને રોકાવાનું, પરંતુ એમને રહેવામાં થોડી તકલીફ પડી. એટલે પછી અને પછી એમને થોડું આખો દિવસ કોઈ એક્ટિવિટી ના હોય, કેમ કે મોટા ભાગના લોકો મમ્મી પપ્પાને બોલાવે ત્યારે કપલમાં બોલાવે અને પ્રેગ્નન્સી હોય એના ઉપર બોલાવતા હોય, અથવા નાના છોકરા હોય એમને બોલાવે એટલા માટે બોલાવતા હોય. એટલે એમને ટાઈમ જતો રહે નાના છોકરાઓને રમાડવામાં ને એમાં. પણ મારા પેરેન્ટ્સને તો ટાઈમ જ ના જાય, આખો દિવસ કરવાનું શું, કોઈ એક્ટિવિટી નહીં, હું એકલો જોબ ઉપર જઉં એટલે એ લોકો ઘરે એકલા. એટલે પછી એમને 2 મહિના રોકાયા અને પછી એમને રિટર્ન ટિકિટ લીધેલી હતી, એ જ ડેટે એ લોકો રિટર્ન ગયેલા. એટલે ટોટલ આટલો ખર્ચો થાય. તમે પેરેન્ટ્સને બોલાવતા હોય તો તમે સૌથી પહેલાં તો રહેવાનું આયોજન એડવાન્સમાં કરો તો તમને એ બેટર રહે, કેમ કે અહીંયા જો કપલમાં તમે હોય તો તમે બોલાવતા હોય તો કપલમાં રૂમ રાખ્યો હોય તો એનું લગભગ 650-700 રેન્ટ હોય, તો તમને લેન્ડલોર્ડ પરમિશન આપે તો પર પર્સન તમને 100 પાઉન્ડ એક્સ્ટ્રા આપવા પડે. જેટલી વ્યક્તિઓ કે મમ્મી પપ્પા બે હોય તો જે રેન્ટ હોય તમારા રૂમનું એના સિવાય 2 જણના 200 પાઉન્ડ એક્સ્ટ્રા આપવા પડે, એ રીતનું હોય છે. અથવા તો અમુક લોકો કપલ હોય ને એમને બાળકો હોય તો એમને મકાન લીધેલું હોય તો એમને કોઈ ઓપ્શન મતલબ કે પ્રોબ્લેમ જ નથી રૂમ રેન્ટ આપવાનું. પણ એમાં તમે ઇન્ડિવિજ્યુઅલ મકાન રાખ્યું હોય તો ઓલ ઓવર શેરિંગમાં તમારે રેન્ટ વધારે આપવું પડે. એટલે આમ જોવા જઈએ તો મમ્મી પપ્પાને તમે બોલાવો તો પોતાનું હાઉસ હોય, મતલબ કે તમે પોતાનું હાઉસ ઇન ધ સેન્સ કોઈ તમને ઇન્ડિયામાં કહે છે બધા કે પોતાનું મકાન રાખ્યું તે પોતાનું મકાન એટલે કેવું મકાન હોય કે તમે કોઈ ઓલરેડી લેન્ડલોર્ડ હોય એની જોડેથી આપણે રેન્ટ ઉપર લઈએ અને એમાં પણ આપણે શેરિંગમાં બીજા કપલને એ રીતે હોય છે એને પોતાનું મકાન રાખ્યું કહેવાય. એટલે કે સેકન્ડ લેન્ડલોર્ડ મેઇન માલિક હોય એની જોડેથી આપણે આખું મકાન રેન્ટ ઉપર લઈએ, એમાંથી પણ આપણે રૂમ
બીજાને રેન્ટ ઉપર આપી એ રીતે એના વિશે આગળ વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરીશું કદાચ તમને અત્યારે ના સમજાય તો એટલે અહીંયા તમે પેરેન્ટ્સને બોલાવો તો મોસ્ટ ઓફ તમારે ખર્ચો રેન્ટનો વધારે છે એટલે મેં પેરેન્ટ્સના ચહેરા ઉપર વાંચી લીધું કે એમના ચહેરા ઉપરથી એવું લાગતું તેમના વિડીયો એમને એવું લાગતું કે મારા છોકરાને રહેવાનો ભાડાનો ખર્ચો વધતો જાય મારે કોઈ એક્ટિવિટી નથી તો પછી મેં એમને નક્કી કર્યું કે મારે રિટર્ન ટિકિટ છે એ તારીખે જવું છે તો પછી મેં એ રીતનું શેડ્યુલ બનાવીને જે જે જગ્યાએ ફરવા લાયક જગ્યાઓ હતી ત્યાં બધી જગ્યાએ એ પ્રમાણે પ્લાન કર્યું કે આ તારીખ પહેલાં બધું કવર થઈ ગયું તો ઓલમોસ્ટ બધી જગ્યાએ અમે ફરી વળ્યા કે જ્યાં ફરવા જેવું હતું એના વિડીયો અને ફોટોઝ મેં શૂટ કરેલા છે પણ હું એ મારી પર્સનલ મેમરી તરીકે રાખું છું રાખવા માગું છું એટલા માટે મેં પછી એનો વિડીયોઝને એ બધું યુટ્યુબ ઉપર મૂક્યું નથી ક્યાં પોસ્ટ નથી કર્યા ફોટોઝ શેર કર્યા છે ઇન્સ્ટા અને એફબી ઉપર પણ વિડીયોઝ આઈ થિંક ક્યાંય મૂક્યા નથી એ વિડીયોઝ પણ શૂટ કરેલા છે આખી ડાયરીના એ પર્સનલ મેમરી તરીકે રાખવા માગું છું એટલા માટે તો જો તમારે પેરેન્ટ્સને બોલાવવા હોય તો થોડું કેલ્ક્યુલેશન કરીને તમે બોલાવો તો બેટર છે વિઝા જો તમારી પાસે PSW થઈ ગયું હોય તમે બોલાવવા માગતા તો ઇઝીલી વિઝા તો મળી જશે પણ વિઝા મળ્યા પછી અહીંયા આવ્યા પછી એમની એક્ટિવિટી શું રહેશે દિવસ દરમિયાન અને એમનો ટાઈમ કેવી રીતે જશે તમે એમને ક્યાં રાખશો એનું પણ આયોજન કરવું એટલું જ જરૂરી છે તો આઈ હોપ કે તમારા પેરેન્ટ્સને તમે બોલાવતા હોય તો તમે આવનારા સમયમાં થોડું સારી રીતે આયોજન કરી શકો આ વિડીયો જોયા પછી તો આઈ હોપ કે તમને આ વિડીયોમાં જે ઇન્ફોર્મેશન શેર કરી આગળના સમયમાં ઉપયોગી સાબિત થાય તો મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી ધ્યાન રાખજો તમારું તમારા પરિવારનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ